विद्यार्थी मित्रों नमस्कार। मित्रों पद्यास्वाद ने माण्या पछी हवे आपणे गद्यास्वाद ने पण माणीए। आपणा पाठ्यपुस्तकनो पहेलो गद्य पाठ, आम तो पाठ्यपुस्तकमां आ पाठनो क्रम 11मो छे, પણ મિત્રો તમે પાઠ્યપુસ્તક જોયું છે એટલે તમને ખ્યાલ છે કે આપણા પાઠ્યપુસ્તકમાં 1-10 પદ્ય પાઠો છે અને 11-20 એ ગદ્ય પાઠો છે, એટલે 10 પદ્ય પાઠ અને 10 ગદ્ય પાઠ। એમાં પાઠ્યપુસ્તકમાં ભલે ક્રમ 11મો આપ્યો પણ ગદ્ય પાઠનો ક્રમ પહેલો, એટલે આજે આપણે આપણા પાઠ્યપુસ્તકનો આપણા અભ્યાસક્રમનો જે પહેલો ગદ્ય પાઠ છે પૃથુચરિતમ, આ પાઠની ચર્ચા કરીએ। મિત્રો આ પૃથુચરિતમ આ પાઠ મત્સ્ય પુરાણમાંથી સંપાદિત કરેલો છે, સંપાદિત કરેલો। મત્સ્ય પુરાણમાં તો શ્લોકો આપેલા છે, 14,000 શ્લોકો છે મત્સ્ય પુરાણમાં, પણ એ જે શ્લોકો છે જે પદ્ય છે એ પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરીને એ રીતે પાઠનું ગદ્યમાં સંપાદન કરવામાં આવ્યું, એટલે આ પૃથુચરિતમ એ મત્સ્ય પુરાણમાંથી સંપાદિત કરેલો પાઠ છે। એટલે મિત્રો સીધો જ ખ્યાલ આવે આપણને કે આ પૃથુચરિતમ એ પુરાણ કથા આધારિત પાઠ છે, પુરાણમાંથી લેવાયેલો છે। તો આ પાઠની ચર્ચા કરતા પહેલા પુરાણો વિશે પણ થોડું જાણીએ। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો એ 3 પ્રકારના છે, શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ। એમાં શ્રુતિ પરમાત્મા વિશેના જ્ઞાનનો અનુભવ ઋષિઓને તપશ્ચર્યાના બળે પોતાના અંતઃકરણમાં સંભળાયો, એનું ઋષિઓને પોતાના અંતઃકરણમાં દર્શન થયું અને તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું, જે જ્ઞાનનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું એ શ્રુતિ। વેદોથી માંડી અને ઉપનિષદ સુધીનું સાહિત્ય એ શ્રુતિ। સ્મૃતિ આર્યોના નિયમો, જેવા કે એ આર્યોની રીત, એના રિવાજ, એની ક્રિયા, એનો ધર્મ, રાજનીતિ, આ બધા વિષયોનું લોકહિત માટે જેમાં સ્મરણ કરાવવામાં આવ્યું તે સ્મૃતિ। અને પુરાણ માનુષ, અર્ધમાનુષ અને દિવ્ય માનુષની પ્રચલિત થયેલી કથાઓનો સંગ્રહ એટલે પુરાણ। મિત્રો વેદો અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા એ જ સત્યો આ પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવેલા છે। વેદો અને ઉપનિષદોમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા એ જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવેલા છે। પુરાણ શબ્દનો અર્થ જોઈએ તો પુરાણ શબ્દ પુરા વત્તા અણ શબ્દની સંધિથી બનેલો છે, એમાં પુરા એટલે પ્રાચીન અને અણ એટલે કહેવું, એટલે પુરાણનો અર્થ થાય જેમાં
પ્રાચીન કથાઓ કહેવામાં આવી તે પુરાણ, પણ પુરાણોમાં આ પ્રાચીન કથાઓને, આ જૂની વાતોને નવી રીતે કહેવામાં આવી. એટલે પુરાણની જો વ્યાખ્યા આપવી હોય, પુરાણની પરિભાષા સ્પષ્ટ કરવી હોય, તો જૂની વાતોને નવીન રીતે કહીને, જૂની વાતોને નવીન રીતે જણાવીને, એ જૂની વાતોને જે જીવતી રાખે તે પુરાણ. આ જે પુરાણ શબ્દ છે, એ પુરાણ શબ્દનો અનેક જગ્યાએ ઉલ્લેખ થયેલો જોવા મળે, અસંખ્ય જગ્યાએ. ઋગ્વેદમાં તો 12થી વધારે જગ્યાએ આ પુરાણ શબ્દ પ્રયોજાયેલો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ આત્માની ઓળખ આપતી વખતે આ પુરાણ શબ્દનો પ્રયોગ કરેલો છે. પાણિનીય વ્યાકરણ સૂત્રમાં પણ આ પુરાણ શબ્દનો પ્રયોગ થયેલો છે. અરે એટલું જ નહીં, પણ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના મહાકવિ કાલિદાસ, અને આ મહાકવિ કાલિદાસે લખેલું એક નાટક માલવિકાગ્નિ મિત્રમ, એમાં પણ મહાકવિ કાલિદાસે આ પુરાણ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. આવી તો અનેક જગ્યાએ આ પુરાણ શબ્દ પ્રયોજાયેલો છે. આ પુરાણો છે 18 છે, અને આ 18 પુરાણોની રચના મહર્ષિ વેદવ્યાસે કરી એવું માનવામાં આવે છે કે આ 18 પુરાણોના રચયિતા, આ 18 પુરાણોની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસ છે. અને આ 18 પુરાણોના શ્લોક ગણીએ, 18 પુરાણોની શ્લોક સંખ્યા અંદાજે 400,000 જેટલી છે. એટલે 18 પુરાણોના થઈ અને 400,000 જેટલા શ્લોકો છે. એ 18 પુરાણો ક્યાં ક્યાં એ આપણે અહીંયા તમને જાણકારી મળે. આપણે આ પુરાણમાંથી લીધેલો પાઠ ભણીએ, આ પુરાણ આધારિત કથા ભણીએ, પણ પુરાણોના નામ આપણને ન આવડતા હોય, આ યોગ્ય ગણાય નહીં. એટલે આ 18 પુરાણોના નામ એ તો આપણને આવડવા જોઈએ. ભવિષ્યમાં ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થાય તો એમાં પણ આ માહિતી કામ લાગે, એવા હેતુથી જ આપણે આ ચર્ચા કરેલી છે. મહર્ષિ વેદવ્યાસ રચિત આ 18 પુરાણો, અને આ 18 પુરાણોના 400,000 જેટલા શ્લોકો. 18 પુરાણો આ પ્રમાણે છે. પહેલું બ્રહ્મપુરાણ, બીજું પદ્મપુરાણ, ત્રીજું વિષ્ણુ પુરાણ, ચોથું શિવ પુરાણ, પાંચમું ભાગવત પુરાણ, છઠ્ઠું ભવિષ્ય પુરાણ, સાતમું નારદ પુરાણ, આઠમું માર્કંડેય પુરાણ, નવમું અગ્નિ પુરાણ, દસમું લિંગ પુરાણ, 11મું બ્રહ્મ વૈવર્ત પુરાણ, 12મું વરાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કૂર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ, જેમાંથી આપણો આ પાઠ લેવાયેલો છે, 17મું ગરુડ પુરાણ, અને 18મું પુરાણ એ બ્રહ્માંડ પુરાણ. આ જે પુરાણો છે 18 પુરાણો, એ 18 પુરાણોના 5 લક્ષણ નક્કી કરેલા છે. પુરાણમ પંચ લક્ષણમ, એટલે પુરાણોના 5 લક્ષણ કયા કયા? તો કે સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર,
અને વૈશ્યાનું ચરિત્ર, એમાં પુરાણનું પહેલું લક્ષણ સર્ગ, આ લક્ષણમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન છે. પ્રતિસર્ગ, સર્ગથી ઉલટું, સર્ગનું વિરોધી. સર્ગ એટલે ઉત્પત્તિ, તો પ્રતિસર્ગ એટલે પ્રલય, વિનાશ, નાશ. તો પ્રતિસર્ગમાં સૃષ્ટિના પ્રલય અંગેનું વર્ણન કરવામાં આવેલું છે. આ જે મત્સ્ય પુરાણ છે એ મત્સ્ય પુરાણનો પ્રારંભ આ પ્રતિસર્ગ સૃષ્ટિના પ્રલયથી જ થાય છે. જોઈશું હમણાં ત્રીજું લક્ષણ વંશ્ય, એમાં દેવતાઓ, ઋષિઓ અને સૂર્યવંશ અને ચંદ્રવંશમાં જન્મેલા રાજાઓની નામાવલીનું વર્ણન છે. ચોથું લક્ષણ છે મન્વંતર, એટલે બે મનુ વચ્ચેનું અંતર. એક મનુથી સૃષ્ટિના આરંભકાળે એ પહેલો મનુ અને એના અસ્ત પછી બીજો મનુ ઉત્પન્ન થાય, એના પછી વળી એ બીજો મનુનો અસ્ત થાય અને બીજા મનુથી વળી પાછો ત્રીજો મનુ ઉત્પન્ન થાય. તો ટૂંકમાં એ બે મનુની વચ્ચેનો જે સમયગાળો છે, એ બે મનુ વચ્ચેના સમયગાળામાં જે કાંઈ ઘટનાઓ ઘટી હોય એનું વર્ણન એને કહેવાય મન્વંતર, બે મનુ વચ્ચેનું અંતર. આવા 14 મન્વંતરો ગણવામાં આવે છે. અને એવું પણ કહેવાય છે કે 6 મન્વંતરો તો વીતી ગયા, આ 7મું મન્વંતર ચાલે છે અને બાકીના 7 મન્વંતરો ભવિષ્યમાં થનારા છે, આવું માનવામાં આવે છે. મન્વંતરોની સંખ્યા છે 14. અને છેલ્લું વંશ્યાનું ચરિત્ર, તો વંશ્યાનું ચરિત્રમાં દેવતાઓ, ઋષિઓ અને સૂર્ય અને ચંદ્રવંશમાં જન્મેલા રાજાઓના ચરિત્રોનું વર્ણન. જો અહીંયા વંશમાં માત્ર એમના નામોની યાદી, એમની નામાવલીનું વર્ણન, જ્યારે વંશ્યાનું ચરિત્રમાં એમના ચરિત્રનું વર્ણન. તો આ રીતે પુરાણના જે 5 લક્ષણો છે, પુરાણમ પંચલક્ષણમ, એમાં આ 5 પ્રકારનું વર્ણન, પુરાણોમાં આ રીતે 5 પ્રકારનું વર્ણન આપવામાં આવેલું છે. એ 5 પ્રકારનું વર્ણન એટલે પુરાણના 5 લક્ષણ. આ જે પુરાણ સાહિત્ય છે એનું શું મહત્વ? મિત્રો, આપણા આ ભારતની પ્રાચીન પરંપરા, આપણા આ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આપણા આ ભારતનો પ્રાચીન ઇતિહાસ, એની જાણકારી આપણને મળે, આપણે એ પ્રાચીન પરંપરા, એ પ્રાચીન સંસ્કૃતિ અને આપણા ભારતનો એ પ્રાચીન ઇતિહાસ, એનાથી આપણે માહિતગાર થઈએ, એના વિશે આપણે જાણીએ, એટલું જ નહીં પણ પુરાણોમાં વર્ણિત મહાનુભાવોના જીવન વિશે જાણીએ અને એ પ્રમાણે આપણે પણ જીવન જીવવાની પ્રેરણા મેળવીએ, એવા હેતુથી આ પુરાણ સાહિત્યની રચના થયેલી છે. હવે આપણે આપણા પાઠ ઉપર આવીએ. પૃથુચરિતમ જોયું પહેલાં જ આપણે કે આ પાઠ મત્સ્ય પુરાણના આધારે સંપાદિત કરેલો છે. મિત્રો, આ મત્સ્ય પુરાણના 291 અધ્યાય છે અને 14,000 શ્લોકો છે. આ મત્સ્ય પુરાણના 291 અધ્યાય અને 14,000 શ્લોકો. સૃષ્ટિના પ્રલયના પ્રસંગથી આ મત્સ્ય પુરાણની શરૂઆત થઈ. સૃષ્ટિના પ્રલયકાળે સ્વયં ભગવાન વિષ્ણુ
मनुनी नौका ने मत्स्य अवतार धारण करी अने ए मनुनी नौका ने तारे से अने एकमात्र मनुनी रक्षा करे से એટલે મત્સ્યાવતારની કથાથી શરૂઆત થઈ એટલે આ પુરાણનું નામ રાખવામાં આવ્યું મત્સ્ય પુરાણ. એમાં આ પુરાણ એ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત પુરાણ છે. આ મત્સ્ય પુરાણમાં દાન, તીર્થ, વાસ્તુકલા, ધર્મ અને જૈન ધર્મનો પ્રચાર આવા તો અનેક વિષયો વર્ણવાયેલા છે, પણ આ જે પાઠ છે પૃથુચરિતમ એ આ મત્સ્ય પુરાણના 10મા અધ્યાયમાંથી સંપાદિત કરેલો છે. પહેલાં જ જોયું આપણે કે મત્સ્ય પુરાણના અધ્યાય છે 291, પણ આપણો આ પાઠ પૃથુચરિતમ એ મત્સ્ય પુરાણના 10મા અધ્યાયમાંથી સંપાદિત કરેલો છે. આજે 10મા અધ્યાયમાં પૃથુચરિત્ર વર્ણવાયેલું છે, પૃથ્વીદોહનનો જે પ્રસંગ વર્ણવાયેલો છે, એ જે કથા છે એ કથાને પહેલાં જાણીએ. ઋષિગણો સુતજીને પ્રશ્ન કરે છે કે હે સુતજી, અમે એવું સાંભળ્યું છે કે અનેક ભૂપાલો, અનેક રાજાઓએ આ પૃથ્વીનો ઉપભોગ કર્યો. એટલે રાજાઓ, ભૂપાલો એ પૃથ્વીનો ઉપભોગ કરનારા છે, એટલે તો રાજાઓ પાર્થિવ તરીકે ઓળખાય છે, એ તો બરાબર. પૃથ્વીને ભોગવનારા એટલે પાર્થિવ, એટલે રાજા, એ તો બરાબર. પણ આ ભૂમિ માટે પૃથ્વી શબ્દ કઈ રીતે બન્યો? આ ભૂમિનું પૃથ્વી એવું નામ કઈ રીતે પડ્યું? આ ભૂમિનું પૃથ્વી એવું નામ કઈ રીતે પડ્યું? વળી આ પૃથ્વી એ ગૌ એવા નામથી પણ વિખ્યાત થયેલી છે, તો ગૌ એવા નામથી પણ કઈ રીતે વિખ્યાત થઈ? આનું જે કાંઈ રહસ્ય હોય એ અમને જણાવો. આવું ઋષિગણોએ સુતજીને કીધું. ત્યારે સુતજી આ ઋષિગણોને કહે છે કે હે ઋષિગણો, સાંભળો. અને પછી સુતજી કથાની શરૂઆત કરે છે કે પ્રાચીન સમયમાં સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો એક રાજા થઈ ગયો. ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ દયાળુ એવો આ અંગ નામનો રાજા હતો. આ અંગ નામના રાજાએ મૃત્યુની પુત્રી સુનીથા સાથે લગ્ન કર્યું. સ્વયંભૂવ મનુના વંશમાં થયેલા દયાળુ અને ધાર્મિક એવા આ અંગરાજાએ મૃત્યુની પુત્રી સુનીથા સાથે લગ્ન કર્યા. આ સુનીથા એનું મુખ ખૂબ જ કદરૂપું હતું, એટલે તો ત્યાં એ મત્સ્ય પુરાણનો જે શ્લોક છે ને એમાં સુદૂરમુખા સુનીથા આવો શબ્દ આપેલો છે. સુદૂરમુખા એટલે ખૂબ ખૂબ જ કદરૂપા એવા મુખવાળી. તો આ અંગરાજાએ મૃત્યુની પુત્રી સુનીથા સાથે લગ્ન કર્યા અને સમય જતા સુનીથાના ગર્ભમાંથી વેન નામના મહાબલી પુત્રનો જન્મ થયો. વેન નામનો મહાબલી એવો પુત્ર આ સુનીથાના ગર્ભમાંથી ઉત્પન્ન થયો. ખૂબ બળવાન, ખૂબ શક્તિશાળી હતો અને આગળ જતા પછી તો એ ચક્રવર્તી સમ્રાટ પણ બની ગયો. પણ
આજે વેન છે એ ક્રૂર અને અધર્મી હતો, પોતાના નાનાના ગુણો એમાં ઉતરેલા, એના નાના એટલે મૃત્યુ, એના ગુણો આ વેનમાં ઉતરેલા. એટલે એમના પિતા અંગ એ તો ખૂબ જ ધર્મપરાયણ અને દયાળુ હતા, પણ આ એનો પુત્ર વેન એ અતિ ક્રૂર અને અધર્મમાં જ રચ્યો પચ્યો રહેનાર હતો. એટલો અધર્મી બની ગયો કે પારકી સ્ત્રીનું અપહરણ કરવું વગેરે વગેરે તો એના નિત્ય કર્મ બની ગયા. અધર્મનો જ એ પ્રચાર કરવા લાગ્યો, પોતે પોતાને જ ભગવાન માનવા લાગ્યો. એટલો અધર્મી બની ગયો એ કે દુર્જનોને એ સત્કારવા લાગ્યો અને સજ્જન માણસોનો તિરસ્કાર કરવા લાગ્યો, સજ્જન માણસોને હળધૂત કરવા લાગ્યો. પોતાના રાજ્યમાં યજ્ઞ દાન આ બધી ક્રિયાઓ ઉપર એણે મનાઈ ફરમાવી દીધી કે મારા રાજ્યમાં કોઈ કે કોઈને દાન આપવાનું નહીં, કોઈએ કોઈ પ્રકારનો યજ્ઞ કરવાનો નહીં. અને આવી બધી પ્રવૃત્તિના કારણે ચોરી વગેરે દૂષણો ફેલાવા લાગ્યા. સજ્જનોનું જે ધન હતું એ પણ દુર્જનો લઈ લેવા લાગ્યા. ખૂબ અધર્મ આ વેનના રાજ્યમાં વ્યાપી ગયો અને એના કારણે એ ધરતી એ ભૂમિ યજ્ઞ દાન અને ધર્મ વગરની બની ગઈ અને એના કારણે રાજ્યમાં દુષ્કાળ પ્રવર્તવા લાગ્યો. ઋષિઓ આ સહન કરી શક્યા નહીં કે આ તો ધર્મના બદલે અધર્મનો વ્યાપ વધતો જાય છે, દિન પ્રતિદિન આ વેન એ તો વધારેમાં વધારે અધર્મી બનતો જાય છે, ધર્માચરણ માટે હવે આપણે કંઈક કરવું પડશે. એટલે પહેલાં તો આ ધર્માચરણની સિદ્ધિ માટે, રાજ્યમાં ધર્મના આચરણ માટે ઋષિઓએ પહેલાં તો વેનને સમજાવ્યો, વિનંતી કરી. ઋષિઓએ પહેલાં તો વેનને વિનંતી કરી કે મહારાજ, આપ તો આ રાજ્યના સમ્રાટ એવા રાજા છો અને આપ અધર્મનું આચરણ કરો એ યોગ્ય ગણાય નહીં, તમે ધર્મના રસ્તે પાછા વળો. પણ આ વેનના અંતઃકરણમાં તો અશુદ્ધિ હતી, નાનાના ગુણો એમાં ઉતરેલા હતા, એટલે ઋષિઓની વિનંતીને પણ આ વેને ઠુકરાવી દીધી. અને પછી ઋષિઓએ શાપ આપી અને આ વેનને મારી નાખ્યો અને રાજા મૃત્યુ પામે એટલે રાજ્ય શાસકહીન બની જાય. પછી કોઈ શાસન કરનારો તો હતો નહીં અને શાસકહીન રાજ્યમાં અરાજકતા અંધાધૂંધી એ વધારે ફેલાય. એટલે ઋષિઓને પછી તો આ બીક પેસી ગઈ કે રાજ્ય તો હવે શાસકહીન બની ગયું એટલે અરાજકતા વ્યાપી જવાનો ભય છે, એટલે અરાજકતાના ભયથી નિષ્પાપ એવા ઋષિઓએ આ વેનના શરીરનું મંથન કરવાનું શરૂ કર્યું, વેનના શરીરનું મંથન કર્યું. અને વેનના શરીરનું મંથન કરતા આ વેનના જે શરીર હતું એ શરીરમાં માતાના અંશરૂપ ડાબા હાથમાંથી એક મેષ જેવો મલિન, મેષ જેવા કાળા રંગનો એક મલેચ્છ પ્રગટ થયો. જ્યારે ઋષિઓએ આ વેનના શરીરનું મંથન કર્યું ત્યારે પહેલાં તો માતાના અંશરૂપ વેનના ડાબા હાથમાંથી મેષ જેવો મલિન એવો મલેચ્છ પ્રગટ થયો અને એની જાતિ એ મલેચ્છ જાતિ, એના થકી એ મલેચ્છ જાતિનો પ્રાદુર્ભાવ થયો. એ મલેચ્છનું પ્રાગટ્ય થયું
એટલે ઋષિઓએ ફરી પાછું આ વેરનાશિરીનું મંથન શરૂ કર્યું અને ફરીવાર વેરનાશિરીનું મંથન કરતા વેરના પિતાના અંશરૂપ જમણા હાથમાંથી એક તેજસ્વી શરીરવાળો રત્નજડિત કવચવાળો હાથમાં ધનુષ બાણ અને ગદાવાળો દિવ્ય અને ધાર્મિક એવો એક પુત્ર પ્રગટ થયો. આ વેનના વેનની પૃથુભુજા, પૃથુ એટલે મોટી, જમણી ભુજા એ મોટી ભુજા ગણાય. તો આ જે દિવ્ય તેજસ્વીઓ જે જમણા હાથમાંથી, જમણી ભુજામાંથી, મોટી પૃથુભુજામાંથી એ પ્રગટ થયો એટલે પૃથુના નામથી પ્રસિદ્ધ થયો. ઋષિઓએ એ પૃથુનો રાજ્યાભિષેક કર્યો. દયાળુ અને ધાર્મિક તો આ પૃથુ હતો જ. પછી તો એમણે ભગવાન વિષ્ણુનું તપ કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું અને વરદાનના પ્રભાવથી આ પૃથુરાજાએ સમગ્ર ધરતીમંડળ ઉપર, આ સમગ્ર ભૂમંડળ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. સમગ્ર ભૂમંડળનો એ સ્વામી બની ગયો. પણ પછી જોયું કે આ ધરતી તો યજ્ઞ દાન અને ધર્મ વગરની બની ગઈ. ક્રોધ આવ્યો એને કે આ ધરતી કેમ યજ્ઞ દાન અને ધર્મ વગરની બની ગઈ. ક્રોધિત બની ગયો અને ક્રોધિત થઈ અને પોતાના હાથમાં રહેલા ધનુષ પર બાણ ચડાવ્યું અને ધરતીને બાળી નાખવા માટે તૈયાર થઈ ગયો. પૃથુનું એવું રૂપ જોઈ અને પૃથુથી ભય પામી અને આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભાગવા માંડી. પૃથુ પણ એની પાછળ દોડ્યો. આ ગાયરૂપી આ ભૂમિ, ગાયરૂપી આ ધરતી એ આગળ આગળ દોડે જાય છે અને પૃથુ એની પાછળ દોડે છે. અંતે આ ધરતીને લાગ્યું કે આ પૃથુ પોતાનો પીછો છોડશે નહીં, એટલે હતાશ થઈ એક જગ્યાએ ઊભી રહી ગઈ. પૃથુને વિનંતી કરી કે નાથ, હું આપના માટે શું કરી શકું એ મને કહો. તમે મારા ઉપર આ રીતે ક્રોધ કરો નહીં, મને બાળી નાખો નહીં, કારણ કે મારા થકી તો આ આખી સૃષ્ટિ એ ઉભેલી છે. જો તમે મને બાળી નાખશો તો આ સૃષ્ટિનું શું થશે. એટલે મારા ઉપરનો આ જે ક્રોધ છે એનો ત્યાગ કરો અને તમારા માટે હું શું કરી શકું એ મને કહો. ત્યારે પૃથ્વીએ આ પૃથ્વીને, આ ધરતીને કહ્યું, તમે આ જગતને મનવાંછિત જે કંઈ હોય એ પ્રદાન કરો. ત્યારે પૃથ્વી આ ધરતી બોલી કે ભલે, એમ જ થશે. અને પછી તો ગાયરૂપી આ ધરતીના કહેવાથી આ રાજા પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવી અને આ ગાયરૂપી આ પૃથ્વીનું દોહન કર્યું અને એમના ફલસ્વરૂપ શુદ્ધ અન્નરૂપી દૂધ પ્રાપ્ત થયું કે જેનાથી આ જગતનો નિર્વાહ થઈ શકે. પછી તો આ પૃથુના રાજ્યમાં પ્રજાશે એ ધનધાન્યને પામી, સુખ સમૃદ્ધિને પામી, દીર્ઘાયુને પણ પામી. પૃથુના રાજ્યમાં પ્રજાજનો દીર્ઘાયુ બન્યા, ધનધાન્યથી ભરપૂર બન્યા, સુખ સમૃદ્ધિથી ભરપૂર બન્યા. સુતજી ઋષિગણોને આ રહસ્ય પ્રગટ કરે છે કે પૃથ્વીએ આ ધરતીનું પોતાની પુત્રીની જેમ એનું જતન કર્યું એટલે પૃથ્વીની પુત્રી એવી આ પૃથ્વી
એ રીતે આ પૃથ્વી નામ કર્યું. પૃથુ ઉપરથી પૃથ્વી શબ્દ બન્યો અને ગાય રૂપી આ પૃથ્વીને માનવામાં આવે છે. ગાયને માવજત કરીએ, ગાયની સાર સંભાળ લઈએ અને ગાય બદલામાં દૂધ આપે એમ જો આ ધરતીની આ પૃથ્વીની સંભાળ લઈએ, એનું જતન કરીએ, તો આ પૃથ્વી છે એ પણ ગાયની જેમ અન્નરૂપી દૂધ આપે. એટલે આ ધરતીને, આ પૃથ્વીને ગૌ પણ કહેવામાં આવે. આ વાતનો ખ્યાલ સુતજીએ ઋષિગણોને આપ્યો. એ જ પ્રકારની વાત ટૂંકમાં આપણા આ પાઠમાં કરેલી છે. પણ મિત્રો, હવે આ પાઠની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. પાઠને જે હવે સમજવાનો છે એ પાઠને હવે પછીની ચર્ચામાં આપણે સમજીશું. અસ્તુ.